હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. બધું આપણે કામ તો એવું છે કે આ શાકભાજી છે, રીંગણી ને મરચી ને એમાં આપણે ઓર્ગોનિક છંટકાવ મારવાનો છે. જે આપણા બેરલ છે ને એમાં છાશ ને એ બધું એમાં ભર્યું જ છે, એટલે એમાંથી લઈને અડધો પોપ થાય, એક પોપય ન જોઈ. કારણ કે થોડાક છોડવા રીંગણીના છે ને થોડાક મરચીના છે ને હજી ગુવાર ને એ તો કઈ ખાસ બહુ મોટું થયું નથી, એટલે એમાં કઈ જરૂર છે નહીં. રીંગણીમાં ને એમાં આપણે છંટકાવ મારી દઈને આપણે પોપ થઈ ગયો છે તૈયાર. જો અત્યારે આપણે આમાં 100 ગ્રામ છાસ નાખી અને 100 ગ્રામ ગૌમૂત્ર નાખ્યું, કારણ કે ખાલી પંપ ભર્યો છે 5 જ લીટર, ખાલી રીંગણીમાં એમ જ મારવાનું છે. અને ભેગું નાખ્યું છે આપણે વજાસ્ત્ર, એટલે થીપ કથીરી હોય તો એનાથી મરી જાય, કોઈ ગીર હોય તો મરી જાય, અને છાસ ને ગૌમૂત્ર હોય એટલે લગભગ તો મરી જ જાય. પાપી પાસે પડ્યું છે કીધું આઈ દો એમ નાખી દે, કઈ નુકસાન કરે એમ નથી, એટલે ઓર્ગોનિક જ છે, એટલે 10 ml કીધું નાખી દઈ અને મારી દઈ. રીંગણીમાં હું હવે રીંગણા મીંડા આવવા તો બે ફર દવા રાખી ચાલુ, તો લગભગ રીંગણા ચાલુ થઈ જાય તો 120 ના કિલો લેવાની. આપણે જો રીંગણીમાં છંટકાવ મારી દઈ, ડોકા મેડ્યો તો આવ્યો છે, દેખાય છે અસલ પાન નહીં રહ્યો પણ ડોકા મેડ્યો આવ્યો છે. ચેક 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 હજી મળી જાય ડોકા, હા એટલે એ તો છે જ, હા પણ જો આનાથી કંટ્રોલ આવી જાય તો નો વાંધો આવે, એમ સાઈડ લઈને મારી દે ને એટલે ના વાંધો આવે. બે બાજુ સાઈડ માં સાટી દે એટલે હરખી લાગી જાય. રીંગણી કેવી અસલ મોટી છે, એમ કેટલાય રીંગણા આવશે આમાં. જો અત્યારે ભેંસને પાવા સોયડી હતી તો હાથમાં મુકાવીને વહી ગઈ, કારણ કે અહીં પાસે ભર્યું છે તરાવ, તરાવમાં નાવા હાટું વહી ગઈ, નહીં ના દોવા આવી એટલે વાંધો નહીં, નકર તો આવે નહીં આ, કારણ કે એ ખોળ બતાવે ને બરકે તો આવે છે, બાકી આપણી કીધે તો ભાગે છે. નિરાયત રાખજો, એ બે ખાવા હાટું લગાડશે. હા નકર હું બોલાવું તો આ 3 ખેતરવા સેટી જાય. જો ભાઈ ગઈ, જો હા મચ્છર ને માખ્યું કઈડે છે ને એટલે પછી ભાગે, કારણ કે મચ્છર ને માખી ને હક નથી લેવા દેતા, ને લોહી બટકા ભરે બે ભેગું છે. આપણે વાવવાના છે ધાણા, કારણ કે હજી ઓમાં તો રોપવારામાં તો વાવવા આવશે તો વાવશે, નકર કઈ નહીં એ તો મને ખબર નથી, પણ અત્યારે ખાધા પૂરતા ઘરના તો વાવી દઈ, એ પરિયાણમાં જઈશ. અહીંયા છે ને અમે શાહ પડ્યો રે એટલામાં થોડુંક નીંદી નાખવાનું હોય, બીજી હું અને માંડવી માકી હાથી આખી નાખી તો હાલે હોત ને, હા એ તો હાલે, આ તો એમ કે કદાચ ન હાલે તો એટલું નીંદાઈ જાય, પણ દાણા પછી તો પરવારી પાસે નીકળી જાય, કઈ લાંબો ટાઈમ તો રાખવાની ન હોય, એટલે આમાં છે ને લીટો કરીને આમાં દાણા નાખી દે, આમ આશા આશા દાણા પછી એમ માથે બુરાઈ જાય, બો બાસા નાખી દે એટલે હું વરસાદ હોય ને એટલે ઘાટા હોય તો હજી બરે, આશા હોય તો ન બરે, થોડાક હજી આશા નાખ હજી, હા નહીં ખાશે બો એટલે જ, હા એટલે હું માપનારી તો થઈ જાય, નો વાંધો આવે, આપણી જમીન આમાં પાણી નથી રહેતું આ જમીનમાં, એટલે જ નહીં એટલે પાણી લહરી જશે. અત્યારે વાવી દીધા, આમ તો વેલા વાવવા નતા, વાવવા નથી એટલે આપણી ભૂલ, અત્યારે 10 રૂપિયા ધાણા ભાજી દેતા નથી, 20 ની 50 ગ્રામ દે, વરસાદ કઈ કામ નું હોય ને ઉકેલ નો આવે, બો વરસાદ અતિ છે આપણે કોઈ જાત નું કામ ખબર ન પડે શું કરવું, પણ તોય છતાં કામ તો કરવાનું જોઈએ. જો આપણે અહીંયા પોર લસણ વાવ્યું હતું શિયાળામાં, જો અત્યારે ઉગી ગયું લસણ પાછું, ત્યારે કારણ કે આપણે કોકો ગાંઠિયા વીણા ન હોય ને એ, એટલે અત્યારે હાલે જોતું હોય તો લીલું લસણ એ ચટણી માટે, આ ક્યારેમાં આખાઈમાં ઉગ્યું છે, વાં લગન હતું ને તે. ભલે રહ્યું હવે રેવા દેવું છે એ લસણ તો,
કારણ કે લીલું ખાવા થઈ. દેવલભાઈ ઉઠીને રેડી થઈ ગયા. કે ભાઈ શું પીડ્યું છે? અમે ચાર્જિંગમાં શું પીડ્યું છે? શું પીડ્યું? હે બોલ તો, શું પીડ્યું કે તું? આવડે બોલતા શું પીડ્યું? હાલ તો લે લઈ જાઓ બાજુમાં. કે હાલ શું પીડ્યું? હમ હાલ લઈ જાઓ. હાલ કે તો હું પેલા કે શું પીડ્યું છે? હા કોમ. પછી પગમાં શું પહેર્યું છે? તે પગમાં પગમાં શું પહેર્યું? આમાં શું? હે શું પહેર્યું? મોજા. પછી તું દીકો કે નો હોય? કેનો દીકો હોય? હે ભાઈ તું દીકો કે નો હોય? નથી આવડતું બોલતા, અને બોલતા કઈ આવડતું જ નથી. હમ તું કેનો દીકો હોય દેવંશ? તું કેનો દીકો હોય? મારો દીકો હોય. કેનો? મમાનો. મમ્મા નો દીકો છું ને. હે બોલે જ નહીં. દીકો પાપાનો જ હોય, મમ્માનો ન હોય. ઉઠીને પપ્પાનું જ નામ લેવાનું. મમ્મા તો ખાલી આખો દિવસ ભાઈ ને હાચવે. કેમ હાચવે? તો બા ખાલી મમ્મા તો ખવડાવે પીવડાવે નવરાવે. સારવા છે ઘઉં ને ભાઈ ચડી ગયા છે ખોરામાં. ઘઉં ચારવા દેવા નથી બાને. કા ભાઈ કઈ કામ કરવા દે જ નહીં બાને, ખોરામ ચડી જાય. અને મને રજોટ થી એલર્જી રહે, એટલે આપણે કઈ ઈ કામ કરવાનું હોય નહીં. મને સીધું શીખવું ચાલુ થઈ જાય, એટલે હમ કરવાનું જે હોય સાફ કરવાનું બધું બાનું કામ હોય. ભાઈ ને તો રોવાની આવે છે, કારણ કે ખાવું નથી. ખવડાવવાનું આવી રીતે ધરાય હોય. જો આજે દેવંશ માટે થોડીક ઉધરસ મટી ગઈ છે ને, એટલે શીરો હમણાં અઠવાડિયા થા નહોતા ખવડાવ્યો, એટલે આજે શીરો બનાવ્યો છે. જો શીરો આવી રીતના લીલો જ રાખવો પડે, કારણ કે આ મૂકતા મૂકતા ખવરા હોય, ઘાટો હોય તો જાય નહીં ને, મોઢામાં પાછો નીકળી જાય. એટલે દૂધ સાકર ને રવો શીરો રોંધે અત્યારે એવો ખવડાવવાનો. કેમ દેવાનું? ત્યાં પડી જાય, ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય. પછી જમવા ટાઈમે તો શાક રોટલી જમી જ લે બધા. એ હજી એમાં બાઈ જો હે તૈયે ખા. દેવાનું શું ચાલુ કરવું છે? હે ક્યુ ગીત વગાડવું? બાપા બાપા ગણપતિ બાપા નું ગીત જોઈ એમનેમ જમવાન નહીં કા બાપા? હાલો ચાલુ કર દો. હા બાપા કર દો. તું ગા તું ગા. કેમ ગવાય? કેમ ગવાય? ગણપતિ બાપા કેમ ગવાય? એક દંતા એક દંતા ગા. તો ડિસ્કો થવો પડે પગને. દેવાનસિંહ રૂહી ડ્રોઈંગ દોરે હે. આ અમારા રૂહીએ દોર્યું છે. રૂહી ને એમ તો ફાવે તો છે ડ્રોઈંગ. કેમ રૂહી? પણ દેવાનસિંહ જેટલું નહીં. અને આ દેવાનસિંહ દોર્યું છે. અને કલર શેમાં પૂરો છો? ઈ દેવાનસિંહ દોર્યું. ડ્રોઈંગ તો દેવાનસિંહ ને બહુ ગમે. અને અત્યારે આમાં બેયનું છે. કારણ કે બપોર વચ્ચે શનિવારે ને રવિવારે ને એનો આ જ બિઝનેસ ડ્રોઈંગ કરવાનું. કારણ કે રોજ અઠવાડિયું ભણતા હોય એટલે ઘરે ભણવું ન ગમે. મોબાઈલમાંથી જોઈ જોઈને ડ્રોઈંગ કરતી હોય. અને ભાઈ અમારો ભેગો હોય, કંપાસ લઈ લીધો, કલર લઈ લે, હમણાં બધું લઈ લે. જો દેવાન ને આ અમારા ભાણી બેન છે કૃતિકા બેન. એની કોમેન્ટ બહુ બધે પૂછે છે કોણ છે કોણ છે. અમારા ભાણે જ છે. ખજૂરી ચોટલો લીધો છે આ દેવાનસિંહ. એની ભાઈ છે લીધો છે, એટલે ટ્યુશનમાં જોઈએ એવા છે. થોડોક વિખાઈ ગયો છે. અને રૂહીને લઈ દીધો છે. માર હોસે લાવ્યો એ ભાઈ તો નાઈ થઈ રહ્યો, એટલે થોડોક થોડોક ના. અને દેવાનસિંહે લઈ દીધો છે. દેવાનસિંહને પાર્લર નો બહુ ગમે. કા દેવાનસિંહ માથું વરાવું અને ટાઈમ ન હોય એની પાસે. આખો દિવસ સ્કૂલે હોય ને ટ્યુશનમાં જાય. હજી ટ્યુશનમાંથી આવ્યું છે. 1.5 કલાક ટ્યુશનમાં જવાનું. 4 વાગ્યા લગન સ્કૂલે હોય સવારથી. તે લેસન થઈ ગયું કે ઈ નથી? કાલ કે કાલ રજા છે ને? હમણાં ટીવી થઈ ગયું છે ખરાબ, એટલે હાવ નહીં રે. આમાં ટાઈમ કાઢવાનો છે. જો અત્યારે આપણે એમ તો સવારે થોડીક વરાપ હતી, અને પછી બપોરથી ઠેઠ 11 વાગ્યાથી ચાલુ થઈ ગયો હે. વરહે હે ધીમે ધીમે, પણ 11 વાગ્યાથી અત્યાર લગી હજી એમ
બંધ નથી થયો, અત્યારે સેજ આમ નોર્મલ બંધ થયો છે, બાકી તો ચાલુ જ છે. પછી ભેંસ દોવા જવું પડે, જો હાથ વાગ ગયા પછી હાથ વાગ ગયા એટલે હવે ભેંસ દોવા આવ્યા. અને હવે નહીં ને આપણે કઈ ભેંસ દોઈ લે, કારણ કે વાતાવરણ તો અત્યારે ઠંડી વાય એવું થઈ ગયું છે આવું ટાઢું. અને હવે એલી કરી ગઈ છે, કેટલા દિન રહી આમ તો હવામાન ખાતા હતા તેમ કે 25 તારીખ લગી રહે. ઓય બાપા, તો તો હજી વાત એટલે વાતાવરણ જો આપણે એમ નામ ગાઈ જ રાખે. હા અહીંયા જો આ ચાલુ જ રહી છે અવાજે, જેનો એમનો બંધ નથી થયો. હજી 5 દિવસ થયા તો એક ધારો એક ધારો ચાલુ ચાલુ પાણી લઈ ભેંસ દોઈ લે. હવે આપણે રેનકોટ લઈ લઈ તો હાલે, પણ વાડી નજીક છે અને રેનકોટ હતો તે તૂટી ગયો હે, એટલે રેનકોટ નથી લીધો અને વાડી નજીક છે એટલે કઈ એવો પ્રશ્ન નથી. કદાચ પલ્લી જાય તો વાંધો નહીં, કપડા તો બદલાવી લઈ, વોશિંગ મશીન છે એટલે નાખી દે, પાછા હુકાઈ જાય કાય કા. ઈ ઉપાડી નથી, ઈ એક હારું છે કપડા હુકવાનું. એટલે છત્રી લઈને કોથરીન દૂધ લેવા જાવું, એના કરતા ભેંસનું દૂધ હારું, એનાથી હારું ગાયનું. પણ હવે ગાયનું આપણે અનુકૂળ નો આવ્યું, કારણ કે ગાય દોવા ન દીધું બરોબર, એટલે ગાય દઈ દીધી હે. ગાય 75,000 ની લીધી હતી અમે, અને મફત દીધી. અને હવે ભેંસ રાખીએ, પાછી આપણે ગાય બાદ ગાય આપણે થઈ જાય તૈયાર, પછી ભેંસનું દૂધ આપણે ખાવાનું નથી. આ પહેલી વાર જ આપણે ભેંસ લીધી છે, બાકી ભેંસ અમે રાખતા જ નથી, ગાનું દૂધ ખાઈ છી. અને હજી દેવાન સાટું તો અમે દૂધ ગાનું જ લઈ છી પીવા, એને ભેંસ નું પાતા જ નથી, ભેંસ નું પાયું જ નથી ને પાવું નથી, કારણ કે આ જળ બુદ્ધિ આમાં આમાં હરખી લાઈન માં નો આલા. ગાયું હોય ને તમે મોટરસાઇકલ લઈને નીકળો ને તો આમ તરી જાય એક બાજુ વહી જાય, અને ભેંસ આમ કરીને ઉલારે શિંગડે, એટલે ભેંસ નું દૂધ ખાઈ ને તો એટલો ફેર પડે. લાઈન બાઈને જાય તમારી આપણે.